ની કે જ્યાં આગળ એક ટ્રેક્ટર પલટી મારી ગયું છે આ ટ્રેક્ટર ની અંદર પાછળ ટ્રોલીમાં લોકોને લઈ જવાઈ રહ્યા હતા ત્રણ લોકોના મૃત્યુના સમાચાર છે 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 થી વધુ લોકો ઘાયલ ભૂતકાળની અંદર આવી અનેક ઘટનાઓ બની કે જેમાં ટ્રકમાં લોકોને લઈ જવાતા હોય અથવા તો જે લોડિંગ વેહિકલ છે એમાં લોકોને લઈ જવાતા હોય એમાં અકસ્માત થાય અને મોટી સંખ્યામાં લોકો મોતને ભેટતા હોય છે પછી પણ તંત્ર હજી પણ જાણે કોઈ જ શીખ લીધી ના હોય એમ વડીયા મંદિરેથી દર્શન કરી લોકો ટ્રેક્ટરની ટ્રોલીમાં પરત ફરી રહ્યા હતા વધુ માહિતી

વારંવાર દ્રશ્યો સામે આવે છે ખાસ કરીને ભરૂચ ની અંદર આવતા હોય છે જીઆઈડીસી માં પણ ઘણા બધા ટ્રેક્ટર્સ અને ટ્રકો અંદર પેસેન્જરો ભરી ભરીને લઈ જવાતા હોય છે ચાલો વાત કરીએ વડિયાની નુપુર આજે દસમ છે અને દશમના લીધે ઉમલના વડિયા મંદિર ખાતે દર્શન કરવા માટે ત્રીસ થી પાંત્રીસ જેટલા જે દર્શનાર્થીઓ છે તેઓ ગયા હતા દર્શન કરવા માટે અને ઝઘડિયા તાલુકાના વડિયા ગામ પાસે આ ઘટના બની છે ટ્રેક્ટર પલટી થઈ ગયું છે અને ટેલરમાં બેસેલા લગભગ ત્રેવીસ જેટલા લોકો ઘાયલ થયા છે અને ત્રણ જેટલા મોત છે લગભગ ચોથા મોત નો પણ સમાચાર પરંતુ જે જે આંકડો છે 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 નુપુર એ વધી શકે હાલ તો તેમને રાજપીપળા અને એમ વિવિધ અલગ અલગ હોસ્પિટલોમાં રિફર એકસો આઠ મારફતે કરવામાં આવ્યા છે કોઈ પણ મદદ કરી છે નુપુર પરંતુ જે પ્રમાણે લોડિંગ વ્હીકલોની અંદર જ્યાં સુધી આવા લોકો અને પેસેન્જરો બેસાડવામાં આવશે ત્યારે ત્યારે આવી ઘટનાઓ બનતી રહેશે નુપુર

ફક્ત છ જણા કેમ મહાનગરપાલિકા શાળા સંચાલકો સામે ફરિયાદ કેમ નહીં ઘણા બધા સવાલો હજી પણ છે કોટિયા પ્રોજેક્ટ નામ કે જો કંપની હતી જો મહાનગરપાલિકા સાથે એના કરાર થયા જોઈએ મોઢનાથ મહાદેવ જો લેક છે એના ડેવલપ કરવા માટે જોઈએ અને પછી જો અલગ અલગ એક્ટિવિટીઝ કરવા માટે પછી આ કંપની સાથે જો એક ડોલ્ફિન એન્ટરટેનમેન્ટ કંપની આવે છે જેના માલિક નિલેશ જૈન કરીને છે જો તો એના સાથે કરીને જો એના મતલબ પેટા કોન્ટ્રેક તરીકે જો એના ઉપયોગ કરીને જોઈએ આ બોટિંગના પ્રક જો પ્રવૃત્તિ ત્યાં ચાલતી હતી એના આ બી ડોલ્ફિન કંપની બી સામેલ હતી અને જેટલા બી આરોપીઓ પકડાયા આ જો પહેલે ત્રણ જો ત્યાંના મેનેજર અને બોટ ચલાવનાર અને એના સાથે જો એક હેલ્પર તરીકે જો હતા આ બધાને પૂછપરછમાં એવી વિગતો આવી છે બહાર ડેલીના જો હિસાબ કિતાબ થતા હતા જોએ જેટલા બી પૈસાના ટિકિટ સેલિંગ થાય યા આવક થાય યા જો ખર્ચ થાય તમામના રિપોર્ટિંગ જોઈએ પરેશ શાહ અને નિલેશ જૈન આ બંનેને આપવામાં આવતા હતા જોએ અને આ જ બે લોકો હતા જો કે ત્યાં દેખરેખ અને જો દેખરેખ રાખતા હતા ને ત્યાંની સ્ટાફ સાથે સતત કોન્ટેક્ટમાં રહે અને ડેલી બ્રિફિંગ લેતા હતા તો એના પછી એના મોબાઈલ માં બી ઘણા બધા પુરાવા આ બાબત મળેલા છે જો હરણી બોટ દુર્ઘટના કેસ માં જે આરોપીઓ છે છ આરોપીઓ ને હાલ અહીંયા કોર્ટ ખાતે લાવવામાં આવ્યા છે ને તેમને રિમાન્ડ અર્થે હાલ લઈ જવામાં આવી રહ્યા છે સૌથી મહત્વની વાત છે કે જે હરણી લેક ઝોન ના જે મેનેજર છે શાંતિલાલ સોલંકી નયન ગોહિલ બોટ ઓપરેટર ભીમસિંહ યાદવ કે જે પાર્ટનર છે કોટિયા પ્રોજેક્ટ માં અંકિત વસાવા બોટ ઓપરેટર વેદ પ્રકાશ યાદવ પાર્ટનર છે કોટિયા પ્રોજેક્ટ માં રશ્મિકાંત પ્રજાપતિ એ પણ પાર્ટનર છે આમ કરીને હાલ છ જેટલા આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને આજે રિમાન્ડ અર્થે હરણી પોલીસ કોર્ટ ખાતે લાવી છે જેમાં વધુમાં વધુ રિમાન્ડની હાલીય માંગણી કરવામાં આવશે સૌથી મહત્વની વાત એ છે કે વડોદરા બાર એસોસિએશનના કોઈ પણ વકીલ કે જેઓ આમનો કેસ નથી લડવાના એટલે સ્પષ્ટ વાત છે કે સીધા એમને સેન્ટ્રલ જેલ જવું પડશે પરંતુ આ એ જ બેદરકારો છે કે જેમના કારણે ચૌદ જેટલા બાળકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો પોલીસ કડક સાથે કાર્યવાહી કરી રહી છે કડક કાર્યવાહીની માંગ પણ થઈ રહી છે ત્યારે હવે આ આરોપીઓ છે તેમને કોર્ટ અર્થે રિમાન્ડ અર્થે લાવવામાં આવ્યા છે કેમેરા પર્સન નિકેશ સાથે કુણ શર્મા સંદેશ ન્યૂઝ વડોદરા અને આગળ હવે આપને લઈ જવા છે સીધા જ અયોધ્યા કે જ્યાં આગળ ત્રેતા યુગની રહી છે વીસ તારીખ થઈ છે એક જ દિવસ બાકી છે હવે જ્યારે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે મૂર્તિ મંદિરમાં સ્થાપિત થઈ ચૂકી છે અને દેશ આખાની અંદર આનંદ ઉમંગ ઉત્સાહનો માહોલ દેખાઈ રહ્યો છે પછી ગુજરાત થી લઈને કાશ્મીર હોય કે પછી આસામ હોય કે પછી કન્યાકુમારી દરેક જગ્યાએ દેશના દરેક ખૂણામાં ક્યાંક વીટીમાં રામ સુરતની અંદર કંડારવામાં આવ્યા છે તો ક્યાંક માનવ આકૃતિમાં ધનુષ બનાવવામાં આવ્યું છે અંદર વોટર ભગવાન શ્રી રામનો ધ્વજ લહેરાવવામાં આવી રહ્યો છે રંગોળીઓ વર્ષનો આ હતો ને તે બાદ ભગવાન રામ પધારી રહ્યા છે અને એનો ઉત્સાહ ચરમ ઉપર દેખાઈ રહ્યો છે સહયોગી સંવાદદાતા અંકિત અયોધ્યાથી લાઈવ જોડાયા છે અંકિત પાસેથી જાણીએ કેવો માહોલ છે અને આતુરતા હવે કેવી ચરમ ઉપર દેખાઈ રહી છે અયોધ્યામાં અંકિત

हम लोग भगवान राम से क्या कहने वाले हमारे गौर ये हमारे गौर नी है हम दिल्ली 10 दिसंबर को चले थे ये इस कौन की हमारी पद यात्रा है पैदल 41 दिन हो गए आज हमें और हम भगवान राम की नगरी में अयोध्या में पहुँचे सनातन धर्म का प्रचार के लिए

કે માત્ર મારા રામ અહીંયા મને મળવા આવે માત્ર મારા કૃષ્ણ અહીંયા મને મળવા આવે અને અહીંયા સૌ કોઈ લોકો પોતપોતાની રીતે અનોખી રીતે ભક્તિ કરતા જોવા મળી રહ્યા છે અહીંયા કેટલાક વિદેશી લોકો પણ છે જે પોતાની ભક્તિ આ રીતે પ્રદર્શિત કરી રહ્યા છે અને સાથે અન્ય લોકો પણ છે જે પોતાની ભક્તિ આ રીતે પ્રદર્શિત કરતા જોવા મળી રહ્યા છે वेयर આર યુ ફ્રોમ યુરોપ સે હંગરી સે યુ નો હિન્દી થોરા થોરા ઇંગ્લિશ ઇઝ યોર ફોર્મ યહાં આયે હો આયોધ્યા મે યુ આર હિયર અયોધ્યા ફોર હા

એક રથ બનાવવામાં આવ્યો છે અને રથમાં માં ભગવાન કૃષ્ણ ની જે મૂર્તિ છે તે મૂકવામાં આવી છે ને દિલ્હીથી

કેમેરામેન વિજય ભરવાડ સાથે હું અંકિત મહેતા સંદેશ ન્યુઝ અયોધ્યા હાઇ વોટ્સ યુર નેમ માય નેમ ઇઝ શ્રી કૃષ્ણ છે સ્વામી હાઉ યુર ફીલિંગ કમિંગ યુર અયોધ્યા ટુ પ્રે ટુ ગોડ રામ i'm feeling so wonderful to pray the lord ram very wonderful and how you will pray here to ram just like you are doing uh, this bhajan and kirtan how you will pray to god so krishna says in gita <speaking in Hebrew> satatam kirta yantam yantam tashajitavataha namashyan bhaktiya nitya yukta upasate so satatam kirta yantam to this chanting jai Sri ram અને એવું કહી રહ્યા છે કે ક્યારે ભગવાન રામ ના તેમને દર્શન થાય ક્યારે એ ઘડી આવે ત્રેવીસ તારીખની ઘડી કે જ્યારે ભક્તો પણ ભગવાન રામ ના નવા મંદિરના અને નવી મૂર્તિના ભક્તો દર્શન કરી શકે कैमरामैन विजय भरमार साथ अंकित मेहता संदेश न्यूज़ धन्यवाद और भी जो हमारा मंदिर प्रतिष्ठा और उद्घाटन के लिए आए हुए कहाँ से है अमेरिका से, लॉस एंजलिस आपकी इच्छा है की सब लोग हरे नाम करें और सब लोग हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे का मंत्र जप करें श्री राम का भक्त बने भगवान राम के दर्शन आप करेंगे तो भगवान राम को कुछ कहेंगे आप भगवान राम से कहेंगे कि हमें तुम्हारा हमेशा के लिए दासान दास बना दो हमारे भक्तों की सेवा करना ही हमारा जीवन का कार्य हेलो 啊。Huh? અને સરકારી રજાઓ જાહેર કરી દેવામાં આવી છે દેશ આખામાં અડધા દિવસની કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે અડધા દિવસની સરકારી રજા કેન્દ્રીય કર્મચારીઓ માટે અધિકારીઓ માટે રહેશે સાથે જ સરકારી શાળાઓમાં પણ અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે બાવીસ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ત્યારે બપોરે અઢી વાગે જી હા બપોરે અઢી વાગ્યા સુધી શાળાઓમાં રજા રહેશે શાળાઓ સરકારી શાળાઓ બપોરે અઢી વાગ્યા પછી શરૂ થવાની છે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીને પણ પત્ર લખી દેવામાં આવ્યો છે વધુ માહિતી સાથે લાઈવ જોડાયા છે અયોધ્યા માં બાવીસ તારીખે પ્રાણ પ્રતિષ્ઠાને લઈ કેન્દ્ર સરકારે પહેલા બપોર સુધી એટલે કે અઢી વાગ્યા સુધીની રજા ડિક્લેર કરી હતી ત્યારબાદ હવે રાજ્ય સરકારે પણ બે દિવસ પહેલાં આ ઓર્ડર કર્યો હતો શિક્ષણ વિભાગે પણ આ ઓર્ડરને અનુસરી રાજ્યની તમામ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ જે છે ગ્રાન્ટેડ અને સરકારી આ શાળાઓની અંદર બાવીસ તારીખે બપોરે અઢી વાગ્યા સુધીની રજા જાહેર કરી છે જે શાળાઓ સવારની છે ત્યાં જિલ્લા શિક્ષણાધિકારીઓએ પોતાની રીતે સવારે સાતથી દસ સુધી શાળાઓ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે એટલે કે બપોરે જે પ્રતિષ્ઠાનો સમય છે બાર ઓગણચાલીસ વગેરેનો એ સમય જળવાય એ પ્રકારનું ધ્યાન રાખી અને આ રજાઓ કરવામાં આવી છે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પત્ર લખી અને બપોરે અઢી વાગ્યા સુધીની રજા આપવા માટેનો પત્રક કરવામાં આવ્યું છે સવારની પાડી માટે જિલ્લા શિક્ષણાધિકારીઓએ પોતાની રીતે વિવેક બુદ્ધિ પ્રમાણે નિર્ણય કરેલા છે અને આગળ વાત કરવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છે અને તેના માટે અગિયાર દિવસના તેમના અનુષ્ઠાન ચાલી રહ્યા છે અને આજે અને આવતીકાલે અને એના પછી બાવીસ તારીખ સુધી અનુષ્ઠાન ચાલવાના છે પણ દેશના અલગ અલગ પ્રાચીન મંદિરોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી રહ્યા છે પૂજા કીર્તન ભજન કરી રહ્યા છે અને એની સાથે શ્રમદાન પણ કરી રહ્યા છે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કયા મંદિરમાં પહોંચ્યા શું અનુષ્ઠાન કર્યું વિકાસ પાસેથી જાણીએ આજે પ્રધાનમંત્રી મોદી તમિલનાડુ પહોંચ્યા છે રંગનાથ સ્વામી અને રામેશ્વરમ મંદિરની તેમણે મુલાકાત લીધી છે હાલ રંગનાથ સ્વામીમાં પ્રધાનમંત્રી મોદી ઉપસ્થિત છે તેમણે કહ્યું હતું કે હું અગિયાર દિવસનું અનુષ્ઠાન કરવા જઈ રહ્યો છું અને તેમણે શરૂઆત નાસિકથી કરી હતી ત્યારબાદ મહારાષ્ટ્રના નાસિકથી કરી ત્યારબાદ આંધ્રપ્રદેશ પહોંચ્યા કેરળ પહોંચ્યા અને આજે તમિલનાડુ પહોંચ્યા છે અને આ તમામ જે મંદિરોમાં પ્રધાનમંત્રી પહોંચી રહ્યા છે તેની ખાસિયત એ છે કે તે ક્યાંક ને ક્યાંક ભગવાન શ્રી રામ અથવા તો રામાયણ સાથે ત્યાં જોડાયેલા છે એટલે ત્યાં પહોંચી રહ્યા છે અને આજે વાત કરીએ જો રામેશ્વરમ મંદિરની વાત કરીએ તો તે તેરમી સદીનું આ મંદિર છે ત્યારે આ મંદિર બાંધવામાં આવ્યું હતું તેવું કહેવાય છે અને તેના સ્થાપત્ય અને ગોપુરમ માટે આ જે મંદિર છે તે ખૂબ જ તેના માટે પ્રસિદ્ધ છે સાથે જે રંગનાથ સ્વામી મુખ્ય દેવતા છે ને જેને ભગવાન વિષ્ણુનું એક સ્વરૂપ કહેવામાં આવે છે ભગવાન વિષ્ણુ અહીંયા સુતેલા સ્વરૂપમાં જોવા મળતા હોય છે પ્રધાનમંત્રી મોદી હાલ અહીંયા આ મંદિરમાં ઉપસ્થિત છે અને અહીંયા અલગ અલગ આઠ પરંપરાગત મંડળો પણ પહોંચ્યા છે અલગ અલગ ભાષામાં જે રામકથા છે તે સંભળાવવામાં આવેલી છે ખાસ ભગવાન રામ જ્યારે અયોધ્યા પરત ફર્યા હતા ત્યારે શું સર્જાયું હતું કેવી કેવી પરિસ્થિતિ તેનું આખું વર્ણન અલગ અલગ ભાષામાં થઈ રહ્યું છે સંસ્કૃત કાશ્મીરી આસામી ગૌમુખી ગુજરાતી આવી અલગ અલગ ભાષામાં ત્યારે રામકથાનું પઠન થઈ રહ્યું છે અને આગળ તમારો એક ભ્રમ ભ્રમ છે છે હા કારણ કે એક ભ્રમ આપણને હોય છે કે જો સારામાં સારી ટ્રીટમેન્ટ જોઈતી હોય તો ભારતમાં ના મળે ભાઈ એના માટે તો વિદેશ જ જવું પડે અમેરિકા જવું પડે કેનેડા જવું પડે ઓસ્ટ્રેલિયા જવું પડે બસ આ જ ભ્રમ તમારો ભાંગવો છે કારણ કે બધા જ દેશોથી ટ્રેનિંગ લેવા માટે ડૉક્ટરો ગુજરાત આવે છે અમદાવાદમાં આવે છે અને ભારતીય તબીબો વિશ્વની અંદર ઇતિહાસ રચી દે છે કે જ્યારે પાવરફુલ દેશના તબીબો અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે અમેરિકા કેનેડા સાથે સાથે બીજા પંદર દેશોના સિવિલમાં તબીબો આવ્યા છે અને અહીંયા આગળ અમદાવાદ સિવિલના તબીબો પાસેથી તેઓ ટ્રેનિંગ લેવાના છે ટ્રેનિંગ ઓપરેશનની પણ છે ટ્રેનિંગ આ બીજી અલગ અલગ રીતની ટ્રેનિંગ છે બ્લેડર એક્સપ્રોટીની પણ ટ્રેનિંગ લેવાના છે એક અઠવાડિયા સુધી આ ટ્રેનિંગ ચાલવાની છે ડિપાર્ટમેન્ટ ઓફ પીડિયાટ્રિક સર્જરી સિવિલ હોસ્પિટલ અને યુએસએની યુનિવર્સિટી સાથે આપણે છેલ્લા સોળ વર્ષથી આ પ્રોગ્રામ કરી રહ્યા છે અને આ સોળમું વર્ષ છે અત્યારે જો હું વાત કરીશ તો જે વોર્ડની અંદર પેશન્ટો આવે છે એ આપણા દેશમાંથી પંદર રાજ્યોમાંથી દર્દીઓ અહીંયા આવે છે એનું ફોલોઅપ વિઝિટ થશે ઘણા બધાની સર્જરી થશે એ જ રીતે પંદર ડિફરન્ટ કન્ટ્રીમાંથી પીડિયાટ્રિક યુરોલોજીના ફેલોશીપ કરતા હોય એવા છોકરાઓ બહારની દેશથી અહીંયા એક્સ્ટ્રોફી બ્લાઇડરની સર્જરી કેવી રીતે કરવામાં આવે છે અને એ પેશન્ટોને સર્જરી પછી કેવી રીતે ફોલોઅપ કરવામાં આવે છે એ શીખવા માટે અહીંયા આવે છે એની સાથે સાથે ત્રણ બીજી ડિફરન્ટ કન્ટ્રી એટલે કે બાંગ્લાદેશ નેપાળ અને નૈરોબીથી પેશન્ટ પણ અહીંયા સર્જરી કરાવવા માટે આવે છે એટલે

બહુ શરમજનક અને ચોંકાવનારી ઘટના કહી શકાય કારણ કે સાધ્વી સાથે કોઈ અજાણ્યા પ્રયાસ કર્યો છે છે જે પગલે હાલ મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા પગલે સાવરકુંડલા પીઆઈ સોની ડીવાયએસપી હરેશ વોરા અને એસપી હિમકરસિંહ ની અને તેમજ એલસીબી અને એસઓજી ની ટુકડી પણ પહોંચી છે તપાસ કરી રહ્યા છે આશ્રમમાં ચાર થી પાંચ જેટલા સીસીટીવી કેમેરા છે તે પણ તપાસી રહ્યા છે અને હાલ તપાસનો ધમધમાટ છે ત્યારે ડીવાયએસપી હરેશ વોરા અત્યારે મેડિકલ રિપોર્ટ ન આવે અને જ્યાં સુધી કોઈ નક્કર ક્લુ ન મળે ત્યાં સુધી વિશેષ માહિતી આપવાનો ઇન્કાર કર્યો છે પરંતુ ઘટના દુષ્કર્મ છે ઘટનાને પગલે શહેરોમાં અને ધાર્મિક જગતમાં એક જાતની હિચકારો અરેરાટી ફેલાઈ ગઈ છે જી